नमस्ते बाल मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 5 विषय गणित गम्मत बरोबर 14 तारीखे गणितनु पेपर छे, तेनी पेपर स्टाइल अने प्रथम सत्रांत परीक्षानो अभ्यासक्रम में तमारे 1-7 चेप्टर पूछावाना छे, तो तमारे 1-7 चेप्टर की तैयारी करवानी छे। समय 2 कलाक, कुल गुण 40 बराबर। हवे पेपर तमारे फरजियात पेन थी ज लखवाना छे बराबर, पेन्सिल थी पेपर लखवाना नथी। जो पेपर नी अंदर कोई आकृति दोरवानी पूछाय, तमारे आकृति दोरवानी होय तो पेन्सिल नो उपयोग करवानो, आकृति माटे पेन नो उपयोग थाय नही। बाकी के प्रश्नपत्रना दाखला गणवाना होय, जवाब लखवाना होय, बधुं तमारे सेनाथी लखवानुं छे, पेनथी ज पेपर लखवानुं। पेन्सिल पेपर लखेलुं हशे तो માન્ય ગણવામાં આવશે નહીં। હવે આપણને પેપર સ્ટાઇલની અંદર કે દરેક પ્રશ્નની અંદર તમારે કેવી રીતે લખવાનું છે અને શું શું પૂછવાનું એના વિશે થોડું આપણે સમજી લઈએ કે પ્રશ્ન 1 પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને જવાબ લખો બરાબર। સાચો વિકલ્પ પસંદ કરવાનો એટલે કે વિકલ્પોની અંદર તમારે 5 ગુણ છે એટલે 5 વિકલ્પો હશે। વિકલ્પનો સવાલ લખવાનો, પછી નીચે એબીસીડી વિકલ્પ આપેલા હશે એમાંથી તમારે સાચો જવાબ પસંદ કરી અને નીચે તીર મારી અને એ જવાબ તમારે લખવાનો છે। એ હોય અને એની અંદર 20 હોય તો એ કરીને 20 લખવાના બરાબર, બાકી એબીસીડી વિકલ્પ તમારે લખવાની જરૂર નથી। સવાલ લખવાનો, એના નીચે સાચો જવાબ એબીસીડીમાંથી પસંદ કરી કે જે સાચો જવાબ આવતો હોય એ તમારે લખી દેવાનો। પ્રશ્ન 1 આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો। આકાર આપેલો જ હશે, ચોરસ ખાનાની અંદર દોરેલો બરાબર, એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે। આની અંદર તમારે 2 દાખલા હશે, 1 દોઢ ગુણ હશે બરાબર, કે તમારે જે અનિયમિત આકારનું ક્ષેત્રફળ છે એ આની અંદર પૂછાશે કે શું આવશે। અનિયમિત આકારનું ક્ષેત્રફળ બરાબર પૂરા ખાના પ્લસ અડધાથી વધારે ખાના પ્લસ અડધા ખાના, આ સૂત્રનો ઉપયોગ કરી તમારે પ્રશ્ન 1 બના દાખલાઓ 2 ગણવાના છે। પ્રશ્ન 2 આની અંદર તમારે ચિત્ર દોરેલો છે પણ તમારે પુરવણીની અંદર ચિત્ર દોરવાનું નથી, ફક્ત ચિત્ર જોઈ અને અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે, દાખલો ગણવાનો છે। કઈ લીટી સપ્રમાણમાં છે, હા કે નામાં લખો। આમાં પણ 2 ચિત્રો હશે બરાબર, 1-1 ગુણ એટલે કે ચિત્ર દોરેલા હશે, એમાં તૂટક રેખા દોરેલી હશે। જો ચિત્રના સરખા ભાગ થતા હોય તો તમારે હા લખવાનું, જો ચિત્રના 2 સરખા ભાગ થતા ન હોય તો શું લખવાનું, ના। આની અંદર પણ તમારે ચિત્ર દોરવાના હોતા નથી કે નંબર સાચો મારવાનો, 1 નંબર કરીને જો હા આવતું હોય તો હા અને ના આવતું હોય તો ના, નંબર સાચો મારો, જો નંબર ખોટો હશે તો તમારા માર્ક્સ મળશે નહીં। પ્રશ્ન 2 કોષ્ટક પરથી ગણતરી કરી જવાબ લખો। કોષ્ટક આપેલું હશે બરાબર અને કોષ્ટક ઉપરથી નીચે 4 સવાલ જવાબ હશે, 4 સવાલ જવાબના 4 ગુણ છે, કેટલા છે 4 ગુણ છે બરાબર, એ તમારા કોષ્ટકના આધારે ગણતરી કરવાની અને દાખલા ગણી અને જવાબ દાખલો ગણવાનો જ કે રફકામની અંદર દાખલો ગણી અને ફક્ત એકલો જવાબ લખવાનો નથી કે કોષ્ટકને એ ઉપરથી તમારે જે દાખલો આવતો હોય દાખલો ગણવાનો છે આખો બરાબર। ચલો કહો, આપેલા ચોરસ કે લંબચોરસમાં માગ્યા પ્રમાણે ભાગ પાડો, એના પણ 2 ગુણ છે બરાબર, એની અંદર પણ 2 જ પૂછાશે કે તમને જેટલા ભાગ કીધા, 4 કીધા 4 ને 6 કીધા હોય તો 6 અને 16 કીધા હોય તો 16 ને 10 કીધા હોય તો 10, જેટલા ભાગ કીધા હોય એટલા ભાગ તમારે એ આકાર દોરી અને તમારે ભાગ પાડવાના છે। પ્રશ્ન 3 કે આપેલ ઘડિયાળમાં સમય દર્શાવતા કાંટા દોરી ખૂણાનો પ્રકાર લખો। આપેલ ઘડિયાળમાં સમય દર્શાવતા કાંટા દોરી, કાંટા દોરવાના હોય એટલે તમારે ઘડિયાળ દોરવી પડે જ, કાંટા ક્યાં દોરો નકર ઘડિયાળ વિના, એટલે તમારે ઘડિયાળ દોરવાની તો ઘડિયાળ શેનાથી દોરવાની, પેનથી નહીં હો, ઘડિયાળ તમારે પેન્સિલથી જ દોરવાની છે। એની અંદર તમને સવાલની અંદર ધારો કે અહીંયા 2 લખ્યા કે 2 વાગ્યા
तो तमारे कलाक कांटो अने मिनिट कांटो क्या क्या आवे ए बे कांटा दोरवाना छे अने बन्ने कांटा वच्चेनो प्रकार कयो छे खूणानो ए तमारे लखवानो छे। बराबर एना पछी आपेली संख्याना बन्नी अंदर आपेल संख्याना प्रथम पांच गुणक लखो। बराबर जे संख्या आपे गुणक एटले के अवयवी। बराबर गुणक एटले अवयवी तमारे ना जेटला पांच गुणक लखवा एटले पांच सुधीना गुणको लखवाना छे। अने क तो दरेक पेटर्न में आती चार संख्याओ लखो अने ते दरेक पेटर्न में नियम लखवानो छे। जे संख्या आपेली छे एमांथी तमारे जोवानुं छे पेटर्न केवी छे केवी रीतनी छे ए प्रमाणे तमारे जे संख्या सेल्ली आपेली होय एना पछीनी चार संख्याओ एज क्रमनी अंदर एज नियमना आधारे लखवानी छे अने नीचेनी लीटीमां नियम करीने लखवानुं के कयो नियम लागू पड़े छे। प्रश्न चार सूचना प्रमाणे करो एनी अंदर तमारे पांच पूछेला छे एमां गमे ते चार लखवाना अने आठ गुण एटले कोईपण एकना बे गुण संख्या अंकमां लखो। शब्दोमां आपेली हशे तमारे एने अंकमां लखवानी छे अने कोण पा बे नंबर कोण मापकनी मददथी कोण मापी तेना अंश माप अने प्रकार लखो કે કોણ માપકની મદદથી ખૂણો દોરેલો જ હશે એટલે તમારે ખૂણો પુરાવણીની અંદર દોરવાની જરૂર નથી। તમારે કોણ માપક લઈ અને જે ખૂણો દોરેલો છે એને માપવાનો છે કેટલા અંશનો છે એ માપ લખવાનું અને એનો પ્રકાર લખવાનો છે। અને ત્રણ નંબર કે અવયવ વૃક્ષ બનાવો તમને જે સંખ્યા આપેલી હોય એક બે કે ત્રણ એનું તમારે અવયવ વૃક્ષ બનાવવાનું છે। આપણને એક સંખ્યાના તમને બબ્બે અવયવ વૃક્ષ બનાવતા શીખવાડે પણ પરીક્ષામાં બબ્બે લખવાની જરૂર નથી। બંનેમાંથી તમને જે સારું ફાવે એક અવયવ વૃક્ષ લખશો તો પણ તમને પૂરા ગુણ મળશે। ચાર નંબર અવયવની જોડ બનાવી તમામ અવયવો લખો જે સંખ્યા આપી એના બધા જ અવયવો પાડવાના છે। બરાબર અને અવયવો પાડ્યા પછી એને નીચે તીર માઈન યુ આકારની રીતે ચડતા ક્રમની અંદર બધા જ અવયવો લખવાના છે। અને પાંચ નંબર વર્તુળમાં આચ્છાદિત કરેલ ભાગનો બરોબર કે વર્તુળમાં આચ્છાદિત કરેલ ભાગનો અપૂર્ણાંક લખો। બરોબર એમાં જે આકૃતિ દોરેલી હોય સાંકિત કરેલો ભાગ હોય એનો જે અપૂર્ણાંક થતો હોય એ તમારે લખવાનો છે। અને પ્રશ્ન પાંચ તો માગ્યા પ્રમાણે દાખલા ગણો એની અંદર તમારે ત્રણ આપેલા છે એમાં ગમે તે બે દાખલા ગણવાના છે એટલે કે એક દાખલાના ચાર ગુણ છે। બરાબર એ તમને પ્રશ્ન પાંચ માટે દાખલા મેં આઠ આપેલા જ છે। બરાબર આગળના લેક્ચરને ગયા શનિવાર આગળના કે તમને મેં એ આપેલા છે પ્રશ્ન પાંચ માટે એમાંથી જ તમારે તૈયાર કરવા એમાંથી જ દાખલા ત્રણ પૂછેલા છે અને તૈયાર કરવા। ફરીવાર યાદ રાખજો કે ગણિતનું પેપર પણ તમારે પેનથી જ લખવાનું છે। ફક્ત આકૃતિ દોરવાની હોય કે આની અંદર તમારે ફક્ત ઘડિયાળ દોરવાની છે તો એટલી ઘડિયાળ જ પેન્સિલથી દોરવાની કાંટા પણ પેન્સિલથી દોરવાના બાકીનું બધું જ કામ પેનથી કરવાનું છે અને સારા અક્ષરે અને નવો પ્રશ્ન નવા પેજે લખો। ધારો કે આપણને પ્રશ્ન ધારો કે પ્રશ્ન અહીંયા એક અ લખ્યો પછી અહીંયા બ લખ્યો અને અહીંયા બ પતી ગયો હવે પ્રશ્ન અહીંયા બાકીનો આટલી જગ્યા વધી છે તો પ્રશ્ન બે શરૂ કરવો છે તો અહીંયા અધૂરા પેજે લખવાનો નથી। પ્રશ્ન બે નવા પેજે હંમેશા નવો પ્રશ્ન એટલે કે એક બે ત્રણ ચાર પાંચ હોય એ જ નવો પ્રશ્ન કહેવાય અબ ક એ નવો પ્રશ્ન કહેવાશે નહીં કે અડધા પેજે અ પતી ગયો તો એના નીચેથી બે લીટી છોડીને અને બ લખવાની શરૂઆત કરી શકાય છે। એ સારા અક્ષરે સુંદર અક્ષરે તમારે પેપર લખવાનું છે। જય સ્વામિનારાયણ।